પોતાની જાતને ભગવાન ગણતો રમેશ ફેફર આવી ગયો છે પોલીસ સકંજામાં, કારણ કે તેણે ભગવાન અને ચંદ્રયાન વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું। પોતાને કલ્કી અવતાર ગણાવનાર નિવૃત્ત અધિકારી રમેશ ફેફર, જેની આજે રાજકોટ પોલીસે અટકાયત કરી, કારણ હતું ભગવાન પરશુરામ અને ચંદ્રયાન પર તેણે કરેલો બફાટ। બ્રહ્મ સમાજના આગેવાન અનુસાર તેઓ રમેશ ફેફરના ઘરે પહોંચ્યા હતા અને માફી માંગવા કહ્યું, પરંતુ રમેશ ફેફરે માફી ન માંગી, જેને લઈ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। ફરિયાદ બાદ પોલીસે તેની અટકાયત કરી। તો ગુજરાત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી હેમાંગ રાવલે જાહેરાત કરી કે રમેશ ફેફરનું મોઢું કાળું કરનારને 11,000નું ઇનામ અપાશે। પોતાને કલ્કી અવતાર ગણાવનાર રમેશ ફેફર અગાઉ સિંચાઈ વિભાગમાં નોકરી કરતા હતા। 6 વર્ષ પહેલાં તેઓ ઓફિસે ન આવતા નોટિસ અપાઈ હતી। એ સમયે તેમણે નોટિસના જવાબમાં દાવો કર્યો કે તેઓ કલ્કીના અવતાર છે અને સાધના કરતા હોવાથી ઓફિસે નહીં આવે, અને ભયંકર દુષ્કાળ પાડવાની પણ ચીમકી આપી હતી।